નમસ્કાર દોસ્તો, ડિસેમ્બર મહિનાને લઈ અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. કઈ તારીખોમાં કરા સાથે વરસાદ પડશે એની વાત કરીએ એના પહેલાં, જો હજી તમે આ ચેનલમાં જોડાયા ન હોય તો ખાસ નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર. રાજ્યમાં દોસ્તો, થોડા દિવસો પહેલાં પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ખેતીમાં ઘણી નુકસાની થઈ હતી. ખેડૂતોને તૈયાર થયેલો પાક નાશ પામ્યો હતો. એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ પડે એવી માવઠા થવાની આગાહી આપવામાં આવી છે. હાલ બંગાળની ખાડીમાં મિચોંગ વાવાઝોડું સક્રિય બન્યું છે, જેના કારણે ગુજરાતમાં સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, તેમજ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. તેના કારણે લોકોને ઠંડીનો અહેસાસ પણ થઈ છે. આ સાથે દોસ્તો, આગામી 24 કલાક દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વાવાઝોડાની કેટલી અસર થશે, ક્યાં કમોસમી વરસાદ થશે અને ક્યારે કડકડતી ઠંડી પડશે તે અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દોસ્તો, બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી મચાવશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ આવશે. આ સાથે અમુક જિલ્લાઓના ભાગોમાં હળવો વરસાદ પણ થવાની શક્યતા છે. અને દોસ્તો, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં પણ થશે અને ધુમ્મસ આવવાની પણ સંભાવના છે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળી શકે છે. ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને ઉત્તર ભારતના પવનની અસર ગુજરાત સુધી વર્તાશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના રોજ હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના રોજ સામાન્ય વરસાદની સિસ્ટમ સર્જાશે. અને દોસ્તો, અંબાલાલ પટેલે આગાહી કરતાં એ પણ જણાવ્યું છે કે અરબ સાગરના ભેજના કારણે 11-12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. ગુજરાતમાં 12-14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેને લીધે ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બની રહી છે, તેના કારણે દેશ સહિત ગુજરાતમાં હવામાનને અસર કરશે. પ્રશાંત મહાસાગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે, જેના કારણે મિચોંગ વાવાઝોડા બાદ પણ અન્ય ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે. 7 ડિસેમ્બરથી ઠંડા પવનની અસર વર્તાશે. આ સાથે દોસ્તો, ગુજરાતમાં 22-23 ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને ચેનલમાં નવો હોય તો નીચેનું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર.